નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તમને વિડીયોના થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે 2020-21માં ભરતી આવવાની છે. અને મિત્રો, ફાઇનલ ભરતી આવવાની જ છે. અને બીજું કે મિત્રો, નવેમ્બરથી એના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ જશે, રાઈટ? એન્ડ બીજું કે આપણે આજના વિડીયોમાં ટોટલ 20 ભરતીની જાણકારી મેળવીશું, રાઈટ? કે કઈ કઈ ભરતી આવશે. એન્ડ બીજું કે મિત્રો, જે લોકો 12 પાસ થઈ ગયા છે, ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, એ લોકો માટે પણ ભરતી છે. અલગ અલગ વિભાગમાં અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે અલગ અલગ ભરતી થવાની છે, રાઈટ? એવી ટોટલ 20 ભરતીની જાણકારી આજના વિડીયોમાં જોઈશું. એન્ડ બીજું કે મિત્રો, નવેમ્બરથી નેક્સ્ટ મંથથી આના ફોર્મ ભરાવાના શરૂ થશે, એટલે કે નવેમ્બરથી. તો મિત્રો, જેવા નવેમ્બરથી ફોર્મ ભરાવાનું શરૂ થશે તો એની પણ જાણકારી આપણી ચેનલ પર મળતી રહેશે, રાઈટ? તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો છો આવનારી ભરતીની જાણકારી મેળવવા માટે, રાઈટ? અને સબસ્ક્રાઈબ કરો મિત્રો, બિલકુલ ફ્રી છે, તો સબસ્ક્રાઈબ કરી લો. આજના વિડીયોમાં આપણે ખાલી એટલું જ જાણીશું કે કઈ કઈ ભરતી આવવાની છે, રાઈટ? તો એની જાણકારી ખાલી મેળવીશું. તો પ્લીઝ વિડીયોના અંત સુધી બનાવી રહ્યો છો, આજનો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તો શરૂઆત કરીએ. તો મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 1 ઓક્ટોબર 2020 થી 31 ઓગસ્ટ 2021 સુધીનું કેલેન્ડર આપ્યું છે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા, રાઈટ? જાહેર કરાવી દીધું છે, રાઈટ? તો આપણે વન બાય વન બધી જ પોસ્ટ વિશે જાણકારી મેળવીશું કે કઈ એક્ઝામ બાકી છે, કઈ એક્ઝામ થઈ ગઈ છે, સે હવે કઈ કઈ નોટિફિકેશન નવી આવવાની છે, રાઈટ? તો પ્લીઝ વિડીયોના અંત સુધી જોજો, રાઈટ? સ્કીપ કર્યા આગળ. એમાં સૌથી નંબર વન ઉપર છે CHSL કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી 10+2 લેવલ એક્ઝામિનેશન. 2019માં આની નોટિફિકેશન જાહેર થઈ હતી અને એની એક્ઝામ આ વખતે 12 ઓક્ટોબર 2020 થી 26 ઓક્ટોબર વચ્ચે આની એક્ઝામ થઈ ગઈ છે, રાઈટ? ટીયર વનની. ઓકે, CBE એટલે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન. ઓકે, ત્યાર પછી જુનિયર એન્જિનિયરની પણ નોટિફિકેશન નીકળી હતી 2019માં જ, તો એની એક્ઝામ આ વખતે 27 ઓક્ટોબર 2020 થી 30 ઓક્ટોબરની વચ્ચે થઈ શકે છે, પેપર વનની. CBE એટલે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન, રાઈટ? ત્યાર પછી નંબર થર્ડ ઉપર જોઈએ કે નંબર થર્ડ ઉપર કોણ છે, એક્ઝામિનેશન ઓફ સિલેક્શન પોસ્ટ ઇઝ, એની પણ ભરતીની જાહેરાત 2020માં જ ભરતી થઈ હતી, એડવર્ટાઇઝમેન્ટ નીકળી હતી. તો એની એક્ઝામ ક્યારે થશે? તો 6 નવેમ્બર 2020 થી 10 નવેમ્બરની વચ્ચે આને એક્ઝામ થઈ શકે છે, રાઈટ? એક્ઝામ ડેટ અહીંયા સાઈડમાં તમે જોઈ શકો, ડેટ ઓફ એક્ઝામિનેશન, અને અહીંયા એડવર્ટાઇઝમેન્ટ ડેટ અહીંયા જોઈ શકો છો. જે પણ હવે નવી ડેટ આવવાની છે એ અહીંયા જોઈ શકો. ઓકે, અને એની લાસ્ટ ડેટ અહીંયા ક્લોઝિંગ ડેટ, લાસ્ટ ડેટ આપી લો. ઓકે, તો આગળ જોઈએ. નંબર ફોર્થ ઉપર છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન. 2019માં આની એડવર્ટાઇઝમેન્ટ એટલે કે ભરતીની જાહેરાત આવી હતી, રાઈટ? અને એની ટીયર ટુની એક્ઝામ થશે 15 નવેમ્બરથી એની એક્ઝામ થશે, રાઈટ? 15 નવેમ્બર. પછી જે નંબર 5 ઉપર છે જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, જુનિયર ટ્રાન્સલેટર એન્ડ સિનિયર હિન્દી ટ્રાન્સલેટર એક્ઝામિનેશન, એની પણ 2020માં જાહેરાત થઈ હતી અને એની પેપર વનની એક્ઝામિનેશન એ 11 નવેમ્બરથી થશે, રાઈટ? જેમને પણ ફોર્મ ભર્યા છે એમને ખબર હશે. ઓકે, ત્યાર પછી નંબર 6 ઉપર છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન. 2019માં આની ભરતી નીકળી હતી. ટીયર 3ની એક્ઝામની વાત કરું છું. DES એટલે શું? ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ. જો મિત્રો, તમે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા સાથે જોડાવા માગતા હોય, અથવા તો મને કંઈ ઇન્સ્ટાગ્રામ પર પર્સનલી કંઈ પૂછવા માગતા હોય, કરિયર ગાઈડન્સ લઈને બધું જ કંઈ પણ પૂછવું હોય, તો મને ઇન્સ્ટાગ્રામ પર પૂછી શકો છો, રાઈટ? ઇન્સ્ટાગ્રામ પર તમારે બધા યુઝ તો કરતા જ હશો ઇન્સ્ટાગ્રામ, રાઈટ? તો ઇન્સ્ટાગ્રામ પર જઈને તમારે સિમ્પલ ગુજરાત સ્ટડી સર્ચ કરવાનું છે અને ફોલો કરી લેવાનો છે, રાઈટ? પછી તમે મને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. કોઈ પણ એક્ઝામ રિલેટેડ છે, કંઈ પણ કરિયર ગાઈડન્સ મેળવવું હોય તો પણ મને પૂછી શકો છો. મને જેટલું નોલેજ છે બધું તમારી સાથે શેર કરીશ. ઓકે, તો ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી ફોલો કરજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ પર છે, તમને ખબર ન હોય તો ટેલિગ્રામ પરથી પણ તમે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ્સના PDF બધું તમે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મેળવી શકો છો. ઓકે, તો મિત્રો, ટેલિગ્રામ જોઈન કરવા માટે શું કરશો? તો મિત્રો, ટેલિગ્રામ જોઈન કરવા માટે અહીંયા તમે જોઈન પ્લે સ્ટોરમાંથી ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. પછી તમને અહીંયા સર્ચનો ઓપ્શન મળી જશે. ઓકે, તો તમારે સર્ચ શું કરવાનું છે? ગુજરાત સ્ટડી સર્ચ કરવાનું છે. ત્યાર પછી અહીંયા નીચે તમને જોઈનનો બટન મળી જશે, ત્યાંથી તમારે જોઈન કરી લેવાનું છે, રાઈટ? પછી તમને જે પણ ઇમ્પોર્ટન્ટ મટીરિયલના PDF હશે તમે ડાઉનલોડ કરી શકો છો બિલકુલ ફ્રીમાં. ઓકે, તો આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ. નંબર 7 ઉપર સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ એન્ડ સેન્ટ્રલ આર્મી પોલીસ ફોર્સિસ એક્ઝામિનેશન 2020. આની પણ જાહેરાત 2020માં થઈ હતી અને પેપર વન એની એક્ઝામ હવે થશે 23 નવેમ્બરથી 26 નવેમ્બરની વચ્ચે, રાઈટ? ત્યાર પછી નંબર 8 ઉપર છે કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલ એન્ડ ફિમેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન, રાઈટ? તો એની પણ એક્ઝામ 27 નવેમ્બરથી
14 ડિસેમ્બર વચ્ચે એની એક્ઝામ થશે પેપર વનની, રાઈટ? સીબીઈ એટલે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન. ત્યાર પછી નંબર 13 ઉપર છે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 2019, એની ટીયર 2ની એક્ઝામ ક્યારે થશે એનું પણ લિસ્ટ આપી લીધું છે. જે નંબર 1 ઉપર જોઈ હતી ટીયર 1, એની ટીયર 2ની એક્ઝામ થશે તમારી. ઓકે, તો અહીંયા જોઈ શકો છો એની ટીયર 2ની એક્ઝામ થશે તમારી 14 ફેબ્રુઆરી 2021માં. અને જુનિયર હિન્દી ટ્રાન્સલેટર એન્ડ સિનિયર હિન્દી ટ્રાન્સલેટર એક્ઝામિનેશન 2020માં જે નોટિફિકેશન નીકળી હતી ટીયર 2, આપણે આગળ જોયું ને ઉપર ટીયર 1, એની એક્ઝામ ડેટ, એની ટીયર 2ની પણ એક્ઝામ ડેટ નક્કી થઈ ગઈ છે, 14 ફેબ્રુઆરી છે, રાઈટ? મિત્રો, આ જે એસએસસી છે, પછી બેન્કિંગ છે, બેંક છે, પછી આરઆરબી છે, આ બધીમાં કેવું હોય છે, આ બધી જ્યારે ભરતી નીકળે છે ત્યારે એમનું નોટિફિકેશન આવે છે, તો એમનું ફિક્સ એક્ઝામ ડેટ ને બધું ફિક્સ હોય છે કે નોટિફિકેશન ક્યારે નીકળશે, પછી એને એક્ઝામ ક્યારે લેવાશે, ક્યારે એનું રિઝલ્ટ આવશે, ટીયર 1નું રિઝલ્ટ ક્યારે આવશે, ટીયર 2નું રિઝલ્ટ ક્યારે આવશે, એને પોસ્ટિંગ ક્યારે કરાશે, રાઈટ? તો બધી જ જાણકારી છે ને એક જ નોટિફિકેશન આપી દેતા હશે. તમે એની નોટિફિકેશન જોઈ હોય તો તમને ખબર હશે 60 થી 65 પત્તાની તો ખાલી એની નોટિફિકેશન હોય છે, રાઈટ? એટલે કે આમાં એસએસસી આરઆરબી બેન્કિંગમાં એક સારી વાત કહે કે જે એમની શેડ્યુલ જે પ્રમાણે નક્કી થાય છે એ પ્રમાણે આ લોકો ભરતી કરતા પણ હોય છે ને, એક્ઝામ ને એ પ્રમાણે થતું હોય છે બધું, રાઈટ? ઓકે, હવે આપણે જોઈશું કે જે હવેની જે નવી ભરતી આવવાની છે એના વિશે જોઈશું. તો 13 નંબર ઉપર જુનિયર ઇન્જિનિયર સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ, રાઈટ? તો એની જે 2020માં નોટિફિકેશન આવી હતી ઘણા લોકોએ એના ફોર્મ પણ ભર્યા છે, રાઈટ? મેં એના પર વિડીયો પણ બનાવ્યો હતો જ્યારે એની ભરતી આવી હતી, રાઈટ? તો એની પેપર 1ની એક્ઝામ ક્યારે થશે? 22 માર્ચથી 25 માર્ચ 2021માં એની એક્ઝામ થશે. જે આ વખતે ભરતીના ફોર્મ ભરાયા હતા ને એની વાત કરું છું. ક્યારે ભરતી નીકળી હતી? 1 ઓક્ટોબરે આની ભરતી નીકળી હતી અને 23 ઓક્ટોબર લાસ્ટ ડેટ છે. હજુ પણ એનું ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ છે, રાઈટ? તો તમે એ ફોર્મ ભરી શકો છો. મેં એનો વિડીયો પણ બનાવ્યો, તમે વિડીયો સેક્શનમાં જઈને વિડીયો જોઈ શકો છો. ત્યાર પછી નંબર 14 ઉપર જોઈએ, સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ સીએપીએફ એન્ડ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઇન સીઆઈએસએફ એક્ઝામિનેશન 2019માંની નોટિફિકેશન નીકળી હતી, રાઈટ? તો એની પેપર 2ની એક્ઝામ ક્યારે થશે? સીબીઈ પેપર 2, રાઈટ? તો એની 23 માર્ચ 2021માંની એક્ઝામ થશે ટીયર 2ની. ટીયર 1નું ઉપર આપેલું જ છે, રાઈટ? પછી સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને ગ્રેડ D ની એક્ઝામ ભરતી નીકળી છે. એની લાસ્ટ ડેટ છે 4 નવેમ્બર એની લાસ્ટ ડેટ છે. અને ફોર્મ ભરવાનું સ્ટાર્ટ ક્યારે થયું હતું? 10 ઓક્ટોબરથી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. અને અહીંયા ટીયર 1નું એક્ઝામ જોઈ શકો છો ટાઈમ ટેબલ કે ક્યારે એક્ઝામ થશે, 29 માર્ચ 2021 સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને ગ્રેડ D માટેનું. ઓકે, અને લાસ્ટ 31 માર્ચ આપેલું છે, રાઈટ? તો 2021માં જેટલી પણ આ ઓક્ટોબરમાં જેટલી પણ ભરતી થઈ છે ને SSCની, એ બધીની એક્ઝામ માર્ચમાં થવાની છે, માર્ચ ફેબ્રુઆરી 2021માં, રાઈટ? પછી આગળ જોઈએ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2020, એના ફોર્મ પણ ફરીથી નીકળવાના છે, રાઈટ? એક આપણે સ્કીપ કરી દીધું, નંબર 16 આપણે સ્કીપ કરી દીધું. ઓકે, તો એ જોઈ લઈએ. કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ 10+2 લેવલ એક્ઝામિનેશન. 10+2 એટલે જો મિત્રો 12 પાસ. ઓકે, 12 પાસ ઉપર તમે આ ફોર્મ ભરી શકો છો. અને ગ્રેજ્યુએટ છે એ લોકો ગ્રેજ્યુએટ ઉપર ભરી શકશે. ઓકે, અને 12 પાસ ઉપર પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ એ લોકો પણ એપ્લાય કરી શકે છે, અને મેલ ફિમેલ તો કરી શકે છે. ઓકે, તો આજે 16 નંબર ઉપર આવી છે, જે અત્યારે તમે ખૂબ વાયરલ ભરતી થઈ રહી છે યુટ્યુબ પર, તમે જોયો પણ હશે વિડીયો, રાઈટ? સ્ટાફ સિલેક્શન કમિશનમાં મેં એનો પણ વિડીયો બનાવ્યો હમણાં જ, જોયો હોય તો એના ફોર્મ 6 નવેમ્બરથી એના ફોર્મ ભરવાનું શરૂ થાય છે. અને એની લાસ્ટ ડેટ છે 15 ડિસેમ્બર 2020 લાસ્ટ ડેટ છે. અને એની એક્ઝામ ક્યારે થશે? 12 એપ્રિલ 2021માં એની ભરતી એક્ઝામ થશે. અને એની લાસ્ટ 27 એપ્રિલ 2021 છે. એવી રીતે જો તમે CGLE એક્ઝામ આપવા માંગતા હોય તો એનો પણ 21 ડિસેમ્બર એના પર ફોર્મ નીકળવાના છે. અને 25 જાન્યુઆરી એની લાસ્ટ ડેટ છે. અને એક્ઝામ થઈ શકે છે 29 મે. ઓકે, 29 મેથી 7 જૂન, રાઈટ? નંબર 18 ઉપર છે સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ એન્ડ સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સિસ એક્ઝામિનેશન પેપર 2ની એક્ઝામ ક્યારે થશે? 12 જુલાઈમાં 2021માં પેપર 2ની એક્ઝામ થશે, રાઈટ? મલ્ટીટાસ્કિંગ અહીંયા તમે જોઈ શકો. MTS આ MTSની છે, એની ભરતી થશે. આ 10 પાસ ઉપર તમે આની એક્ઝામ આપી શકો છો, આની ફોર્મ ભરી શકો છો. MTS મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એક્ઝામિનેશન, આની પણ એક્ઝામ SSC કન્ડક્ટ કરે છે. આના ઉપર હું ટૂંક સમયમાં વિડીયો બનાવીશ સંપૂર્ણ જાણકારી ઉપર, SSC MTS ઉપર, રાઈટ? તો એના ફોર્મ ક્યારે નીકળશે? 2 ફેબ્રુઆરી 2021માં એના ફોર્મ ભરે છે. અને લાસ્ટ ડેટ જોઈ શકો છો માર્ચમાં. અને એની એક્ઝામ થશે જુલાઈમાં. ઓકે, જુલાઈમાં એની એક્ઝામ થશે. ઓકે, તો આ વિડીયો
જે લોકો 10 પાસ ઉપર એના ઉપર એપ્લાય કરવા માંગતા હોય તો આ વિડીયોની રાહ જોજો, થોડા સમયમાં આ વિડીયો જોવા મળશે આપણી ચેનલ ઉપર. ઓકે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો. અને લાસ્ટ આપણે જોઈ લઈએ કોન્સ્ટેબલ જેડી. ઓકે, કોન્સ્ટેબલ જેડી ઇન CAPF એન્ડ NIA, NIA નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી, NIA, SSF એન્ડ રાઇફલમેન જીડી ઇન આસામ રાઇફલ એક્ઝામિનેશન 2020, એની પણ ભરતી થશે. ક્યારે? તો 25 માર્ચમાં એની ભરતીના ફોર્મ નીકળશે અને લાસ્ટ ડેટ એપ્રિલ સોરી મે આપેલી છે, 10 મે. ઓકે, અને એની એક્ઝામ થશે ઓગસ્ટમાં. ઓકે, તો આ આખું એનું કેલેન્ડર તમે જોઈ શકો છો. ઓકે, આખું એનું કેલેન્ડર આવી ગયું છે, SSC દ્વારા જેટલી પણ ભરતી થવાની છે બધી જ. ઓકે.